ટુ કંજારિયાસ કિચન, હું છું મનીષા કંજારિયા અને આજ આપણે બનાવીશું ચીઝબોલ. ચીઝબોલ નાના મોટા સૌના ફેવરેટ હોય છે, તો ચીઝબોલ કેવી રીતે બનાવવા એની રેસીપી જોઈ લઈએ. 3 નંગ બાફેલા બટાકા, 1 કટોરી બ્રેડ ક્રમ્સ, 1 ચમચી આદુ મરચાની પેસ્ટ, ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો મિક્સમાં 1 ચમચી લીધા છે, 2 ચમચી મેંદો અને જરૂર મુજબ પાણી, 3 ચીઝ ક્યુબ લીધા છે. એક બાઉલમાં બટાકાને છીણી લઈશું. બટાકાને ક્યારેય પણ મેશ નહીં કરવાના, એને છીણીને જ લેવાના જેથી બરોબર એનું ટેક્સચર આવે. બટાકાની સાથે એક ચીઝ ક્યુબ પણ છીણી લેવાનું. હવે મસાલો કરીશું. ચપટી હળદર, નમક સ્વાદ અનુસાર, લાલ મરચું પાવડર 1/2 ચમચી, ધાણા જીરું પાવડર અને ગરમ મસાલો. ત્યારબાદ ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ જે આપણે મિક્સ કરીને રાખ્યા હતા તે 1 ચમચી નાખવાના. તમે સ્વાદ પ્રમાણે ઓછા વધુ કરી શકો. જો બાળકો માટે બનાવતા હોય તો થોડું તીખાશ ઓછું રાખવાનું. હવે આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું 1 ચમચી. હવે આને પ્રોપર મિક્સ કરી લઈશું. તમે ઈચ્છો તો આની અંદર થોડા શાકભાજી પણ એડ કરી શકો, કેપ્સિકમ, ગાજર, ડુંગળી વગેરે તમારી પસંદ મુજબ લઈ શકો. હવે ચીઝને આપણે સમારી લઈશું. મેં 1 ક્યુબમાંથી 4 ટુકડા કર્યા છે. મેંદાના લોટમાં પાણી ઉમેરીને આપણે સ્લરી બનાવી લઈશું. સ્લરીને વધારે ઘટ નથી બનાવવાની, આપણે ભજીયાનું ખીરું બનાવતા હોઈએ એનાથી પણ થોડું પતલું રાખવાનું. સ્લરી બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે એમાં કોઈ ગઠ્ઠા ના રહી જાય. તમે જોઈ શકો છો કે સ્લરી એકદમ પરફેક્ટ બની છે. સ્લરીમાં ચપટી નમક ઉમેરીશું. આપણી સ્લરી એકદમ રેડી છે, એને સાઈડમાં મૂકીને આગળની પ્રોસેસ કરીશું. આપણો બટાકાનો મસાલો એકદમ રેડી છે. તમે જોઈ શકો છો કે એનું ટેક્સચર એકદમ સરસ આવ્યું છે. હવે એમાંથી નાના નાના બોલ બનાવીશું. બોલની વચ્ચે આવી રીતે ચીઝ ક્યુબ મૂકીને ફરતેથી એને સીલ કરી દેવાનું છે. ક્યાંય પણ સેજે તિરાડ ન રહે એનું ખાસ ધ્યાન રાખવાનું. આવી રીતે ચીઝ બોલ રેડી કરી લેવાનો. આવી જ રીતે આપણે બીજા બધા ચીઝ બોલ રેડી કરી લઈશું. બધા જ બોલ બનીને રેડી થઈ ગયા છે. આટલા મિશ્રણમાંથી 10 થી 15 ચીઝ બોલ બનશે. હવે ચીઝ બોલને મેંદાની સ્લરીમાં ડીપ કરીશું. સ્લરીમાં ડીપ કર્યા બાદ આપણે એને બ્રેડ ક્રમ્સમાં રગદોળીશું. આવી રીતે બધા જ ચીઝ બોલને બ્રેડ ક્રમ્સમાં રગદોળીને રેડી કરી લઈશું. બધા જ બોલ બનીને રેડી થઈ ગયા છે. હવે આપણે એને તળી લઈશું. તળવા માટે તેલને મીડિયમ ગરમ રાખવાનું અને એકસાથે 4 થી 5 ચીઝ બોલને તળી લેવાના. એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે તળતી વખતે એને વધારે હલાવવાના નહીં, નહીંતર અંદરથી ચીઝ બોલ ફાટી જશે અને બધું જ ચીઝ બહાર નીકળી જશે. બધા જ ચીઝ બોલ તળાઈને રેડી થઈ ગયા છે. હવે આપણે પેટિંગ કરીશું.
गरमा गरम चीज बोल ने तमे सॉसनी साथे अथवा तो लीली चटनी साथे सर्व करी सको। जो तमने आ रेसिपी पसंद आवी होय तो चैनल ने लाइक शेयर और सब्सक्राइब करवानु ना भूलता। थैंक यू।